नमस्कार विद्यार्थी मित्रों, आपणे सामाजिक विज्ञानी अंदर पाठ एक राजपूतिक नवशासकों ने राज्य जे छे एना भाग एक नी अंदर आपणे जे उत्तर भारत ना जे राज्य जे छे एमां आ गुर्जर प्रतिहार ना जे सामंतो हता एमना नी अंदर थी करोत जे गढ़वाल राजवंश छे ए गढ़वाल राजवंश तरीके नु पछी चंदेल राज्य पछी परमार राजवंशो अने चौहान राजवंशो विषेनी माहिती जे छे आपणे समझी गया छीए। એના પછી હવે ઉત્તર ભારતના રાજ્યની અંદર આપણા ગુજરાતની અંદર કયા કયા વંશજો હતા એમને રાજ કરેલું છે એમના વિશેની અંદરથી મુખ્ય ત્રણ વંશો જે હતા ચાવડા વંશ, સોલંકી વંશ અને વાઘેલા વંશ એમના વિશેની આપણે ડિટેલની અંદર ચર્ચા કરશું। તો ચાલો શરૂ કરીએ આપણો વિડીયો। તો મિત્રો, એમાં પહેલો વંશ જે હતો એ વંશ હતો ચાવડા વંશ। વનરાજ, હવે આ રાજા વનરાજ જે છે બરાબર છે
એનો જે ઉછેર જે છે કોણ કરે છે તો કે એના મામા જે સુરપાલ જી છે એ સુરપાલ કરે છે અને એને જંગલ ની અંદર એક રાજા એટલે આચાર્ય હોય છે શિવ ગુરુચુરીજી એ શિવ ગુરુચુરીજી વનરાજાને જોઈ એવું ભવિષ્ય વાગે છે કે આ જે છે શું થશે કે મોટો મહાન રાજા બનશે એની અંદર રાજાના જે ગુણો હોવા જોઈએ એ બધા જ ગુણો આ વનરાજની અંદર શું થાય એટલે દેખાય છે એટલે એ વાત કોણ જાણે છે તો કે મામા મામા જે એના મામા જે સુરપાલ જી છે એ સુરપાલ જાણે છે અને જાણીને એને શું કરે છે તો કે રાજા તરીકેની એક રાજા જે છે એને કયા કયા પરિણ ગુણો હોવા જોઈએ અને એને કઈ કઈ તાલીમ લેવી જોઈએ લશ્કરી તાલીમ હોય યુદ્ધમાં કઈ રીતે કરી શકાય એ બધી તાલીમો જે છે આ મામા સુરપાલ જે છે કોને આપે છે તો કે વનરાજને આપે છે હવે પોતાના જે પિતા જે છે બરાબર શાસન તરીકે કોણ આવે છે તો કે ભાઈ જય સિંહરી જે છે એ તો મૃત્યુ પામી ગયા છે એટલે હવે આવે છે શાસન તરીકે કોણ આવે છે પંચાસનની ગાદી પર તો કે વનરાજ ચાવડા આવે છે હવે વનરાજ ચાવડા છે એ નાનો હોય છે બરાબર છે એ નાની ઉંમરે એમના જે પિતા બદલો લેવા માટે એ શું કરે છે તો કે ભાઈ હવે એનો પહેલો કામ શું કરવાનું છે તો કે એના પિતાનો જે બદલો લેવાનો છે એના પિતા તો કોને મારી નાખે એટલે કે ભાઈ કનોજના રાજા જે ભુવડ હતા એ રાજા ભુવડનો બદલો લેવાનો છે બરાબર છે તો એ શું કરે છે વનરાજ જે છે એના પિતાનો બદલો લેવા માટે રાજા ભુવડ છે એને હરાવવાનું શું કરે છે તો કે પ્લાન કરે છે એના પર યુદ્ધ કરવાનું વિચારે છે હવે આ યુદ્ધની બધી તાલીમો જે છે એક રાજા તરીકેની બધી તાલીમો જે છે સેના પર એ કોણ આપે છે તો કે એના મામા સુરપાલ જે છે એને આપી દેશે એટલે રાજા એ વનરાજની અંદર યુદ્ધ કરવાના જે છે શસ્ત્ર અને કઈ રીતે ઉપાડો એ બધી જ જે એની ટેકનિકો જે છે એ બધી વનરાજ શીખી જાય છે હવે આ વનરાજ જે છે એ પોતે પ્રજા ભોગોડ ઉપર યુદ્ધ કરે છે ત્યારે એના યુદ્ધ કરવા માટે એને એના બે સાથીદારો મિત્રો મળે છે હવે એ સાથીદાર મિત્ર એટલે એક છે અણહિત ભરવાડ અણહિત ભરવાડ નામનો જે મિત્ર જે છે એ શું કરે છે કે રાજા ભોગોડ ઉપર જ્યારે આક્રમણ કરે છે ત્યારે એને એની અંદર મદદ કરે છે હવે યુદ્ધ કરવું હોય બરાબર છે તો એકલું કોઈ યુદ્ધ એમ આસાન હોતું નથી કારણ કે યુદ્ધની અંદર શસ્ત્રો પણ જોઈએ બરાબર ખાવા માટે અન્ન પણ જોઈએ એ બધું જોઈએ તો એના માટે શું જોઈએ તો પૈસા જોઈએ હવે આર્થિક રીતે મદદ કરવા માટે કોણ મળે તો એવી જ રીતે એ સમયની અંદર એક ચાંપો વાણિયા નામે વણિક હોય છે વાણિયો હોય છે અને એ પણ શું છે કે વનરાજ ચાવડાનો મિત્ર હોય છે અને એ શાને સહાય કરે છે તો કે વનરાજ ચાવડાને આર્થિક સહાય કરે છે આર્થિક મદદ કોણ કરે છે તો એના બે મિત્રો હતા એક અણહિત ભરવાડ અને બીજો મિત્ર હતો ચાપા વાણિયો અને ચાપા વાણિયો જે છે શું કરે છે તો આર્થિક મદદ કરે છે બરાબર છે આર્થિક મદદ જે છે વનરાજને કોણ કરે છે ચાપો વાણિયો કરે છે હવે આ બંને મિત્રોની મદદથી શું કરે છે તો ભાઈ રાજા ભુવડને પણ યુદ્ધની અંદર હરાવી દે છે હવે વનરાજ જે છે પોતે પંચાસર જે છે રાધનપુર પંચાસર એ ત્યાંથી પોતાની રાજધાની જે છે શું કરે છે નવા નગરની સ્થાપના કરે પોતાનો મિત્ર જે છે અણહિત ભરવાડ એના મિત્રની યાદના સ્વરૂપે એ શું કરે છે તો કે ઈસવી સન 756 ની અંદર 56 માં જે સરસ્વતી નદી જે છે સરસ્વતી નદીના કિનારે એક નવું નગર વસાવે છે અને એનું નામ શું રાખે છે અણહિત તો મિત્રો એને જે બે મિત્રો હતા જે યુદ્ધની અંદર મદદ કરે છે એક આર્થિક મદદ કરે છે અને બીજો જે છે યુદ્ધની અંદર મદદ કરે એવા અણહિત ભરવાડના નામ પરથી જે વનરાજ ચાવડા જે છે એ અણહિતપુર પાટણ અને ચાંપા વાણિયો જે છે એના નામ પરથી ચાંપાને એવા બે નગરો શું કરે છે તો કે એ પોતે વસાવે છે હવે આ જે છે વનરાજ ચાવડા એમના પછી આ ચાવડા વંશની અંદર છેલ્લો રાજા જે છે કોણ આવે છે તો કે સામંતસિંહ આવે છે કોણ આવે છે સામંતસિંહ આવે છે આ સામંતસિંહ જે છે એના વિશે આપણે કહીએ હવે હવે ચાવડા વંશનો જે છેલ્લો રાજા હતો એ રાજા કોણ હતો કે સામંતસિંહ હતો આ સામંતસિંહની એક બહેન હતી એનું નામ હતું લીલાવતી શું નામ હતું સામંતસિંહની જે બહેન હતી એ બહેનનું નામ હતું લીલાવતી અને લીલાવતી જે છે એના લગ્ન જે છે એ ચાલુક્ય વંશ જે છે બરાબર એ ચાલુક્ય વંશના જે રાજા જે છે
લગ્ન વિશે જાણતા વંશના જે રાજા રાજ જે છે એની સાથે એના શું થાય છે કે લગ્ન થાય છે. હવે લગ્ન થવાના કારણે એમને પુત્ર પ્રાપ્ત થાય છે, એનું નામ હોય છે મૂળરાજ. પેલો બરાબર એને પુત્ર હોય છે મૂળરાજ. એ મૂળરાજ જે છે એ પ્રાપ્ત થાય છે. હવે આ મૂળરાજ જે છે એ સામંતસિંહ મામાના ત્યાં શું હોય છે કે સેનાપતિ તરીકે એને રાખેલો હોય છે, અને સેનાપતિ રાખેલા હોવાના કારણે એનો બધો દુશ્મન જે છે એ ઉશીરો પણ ક્યાં હોય છે કે મામાના ઘરે, અને સેનાપતિ તરીકે પણ આ ચાવડા વંશની તરીકે સામંતસિંહ પાસે રહેતો હોય છે. હવે સામંતસિંહ હોય છે અને ટેવ હોય છે, ખરાબ ટેવ, અને રાજા જે હતા એમને મદિરા અને એમનો શોખ હોય છે. એટલે સામંતસિંહ મામા સામંતસિંહ છે એમને શોખ હતો શું કે દારૂ મદિરા પીવાનો. હવે જેટલી બી વખત મદિરા પીએ એટલી વાર કહે છે તો એને કહે છે જો મદિરાની અંદર હોશમાં હોય તો જ્યારે હોય તો એમને કહી દે કે માજે આના પછી રાજ કોણ મળશે તો મૂળરાજને મળશે આવું કે, અને પછી જ્યારે પી જાય મદિરા પી જાય એનું અપમાન કરે તને રાજગાદી અપાતી હશે. એટલે આવો એને વારે વારે શું થતું હતું કે મૂળરાજને અપમાન થતા હતા. હવે અપમાન થવાના કારણે એ અપમાનથી કંટાળી અને શું કરે છે તો મામાની હત્યા કરવાનું વિચારે છે. કોણ વિચારે છે? મૂળરાજ શું કરે છે તો મામાની મામાની હત્યા કરે છે. અને હત્યા કરીને પછી ચાવડા વંશનો શું કરે છે? અંત આવે છે. અને ચાવડા વંશને અંત આવ્યા પછી હવે જે વંશ શરૂ થાય છે એ વંશ કયો? તો કે સોલંકી વંશ. કયો વંશ શરૂ થાય છે? સોલંકી વંશ. તો સોલંકી વંશ વિશે જોઈએ તો જેમ આપણે ચાવડા વંશની અંદર જોયું કે ચાવડા વંશના શેખર રાજા જે છે સામંતસિંહ મામાની હત્યા કરી અને મૂળરાજ સોલંકી જે છે એ મૂળરાજ સોલંકી શું કરે છે? તો કે સોલંકી વંશની સ્થાપના કરે છે. એ 55 વર્ષની ઉંમરે જે છે ગાદી પર આવે છે. એમની પત્ની હોય છે, એની પત્નીનું નામ હોય છે માધવી. અને એ માધવી આવે છે ટૂંક સમયની અંદર જે પોતે શું થાય છે કે વૃદ્ધિ પામે છે. અને એ જે છે એમના સમયની અંદર શું સ્થાપત્ય કરાવ્યું તો કે સિદ્ધપુરની અંદર જે રુદ્ર મહાલય આવેલો છે રુદ્ર મહાલય કોને બંધાવેલો છે? તો કે રુદ્ર મહાલય જે છે એ રુદ્ર મહાલય જે છે કોને બંધાવેલો છે? તો કે મૂળરાજ સોલંકીએ બંધાવેલો છે. એટલે મૂળરાજ સોલંકી વિશે માત્ર આટલું છે. એના પછી જે શાસન તરીકે આવે છે એ છે એનો પુત્ર ભીમદેવ પ્રથમ. તો મિત્રો હવે પછી એ જે શાસક આવે છે એનું નામ છે ભીમદેવ પ્રથમ. હવે ભીમદેવ પ્રથમ જે હોય છે એને બે રાણીઓ હોય છે, એક રાણી એટલે કે ઉદયવતી અને બીજી રાણીનું નામ છે બકુલા દેવી. ઉદયવતી હોય છે એ કોણ હોય છે? તો કે ભાઈ જે જૂનાગઢના જે રાજા છે રાખેલા એમની પુત્રી હોય છે. બરાબર એમને કેટલી પત્નીઓ? તો કે બે પત્નીઓ, એક છે ઉદયવતી અને બીજીનું નામ છે બકુલા દેવી. આ ઉદયપતિ જે છે એ જૂનાગઢના જે રાજા જે છે એટલે કે આ પુરાતત્વ વિભાગ પ્રાચીન ભાગ જે આ ગણાય છે અને એને
2014 ની અંદર 160 ની અંદર શું કર્યું છે કે યુનેસ્કો એને શું આપેલું છે સ્થાન આપેલું છે. હવે આ બિંદેશ સોલંકી જે છે પ્રંજન પ્રથમ બરાબર છે એ શું કરે છે તો સોમનાથ મંદિર જે આવેલું છે સોમનાથ મંદિરનું નિર્માણ કોણ કરાવ્યું તો કે બિંદેશ પ્રથમ કરાવે છે. બીજું છે કે મહેસાણા જિલ્લાની અંદર આવેલું મોઢેરાનું સૂર્ય મંદિર આ મોઢેરાનું સૂર્ય મંદિર પણ કોણ બંધાવે છે તો કે બિંદેશ પ્રથમ બંધાવે છે. તો બિંદેશે શું કામ કરેલા છે તો કે સોમનાથ મંદિરનું નિર્માણ અને બીજું છે મોઢેરાનું સૂર્ય મંદિર. સિદ્ધરાજ જયસિંહ જે છે એના સમયની અંદર એક જૈન સાધુ થઈ ગયા બરાબર જેનું નામ હતું હેમચંદ્રાચાર્ય હતી બરાબર છે. તો હવે સિદ્ધરાજ જયસિંહના સમયની અંદર હેમચંદ્રાચાર્ય થઈ ગયા તો સિદ્ધરાજ જયસિંહના કહેવાથી આ હેમચંદ્રાચાર્ય જૈન મુનિ જે છે એમનાથી કહેવાથી એમણે શું કર્યું તો કે ભાઈ એક વ્યાકરણ ગ્રંથની રચના કરી અને વ્યાકરણ ગ્રંથનું નામ શું છે કે સિદ્ધ હેમ શબ્દનું શાસન. એ સૌ પ્રથમ ઇતિહાસની અંદર લખાયેલો ગુજરાતની અંદર જોઈએ તો વ્યાકરણ ગ્રંથ છે અને એના આધારે હવે એ રાજાએ પોતાના આ વ્યાકરણ ગ્રંથને માન આપવા માટે એ સૌ પ્રથમવાર શું કરે છે તો કે ભાઈ ગુજરાતની અંદર હાથીની જે અંબાણી છે અંબાણી પર શું કરવામાં આવે છે કે શોભાયાત્રા કાઢવામાં આવે છે અને જે હાથી હતો એ હાથીનું નામ શું હતું કે શ્રીગર નામના હાથી. એ હાથીનું નામ હતું શ્રીગર. એને અંબાણી ઉપર શું કરે છે કે નગરની અંદર શોભાયાત્રા કાઢવામાં આવે છે અને ઇતિહાસની અંદર કદાચ પહેલી વખતનો બનાવ હશે કે રાજા જે છે પોતે એ પ્રજાની જેમ આમ પ્રજા જે પોતે આખા નગરમાં ચાલતી હોય એમ શું કરતો કે પગપાળા ચાલીને પોતે શું કર્યું કે સ્થિત વ્યાકરણ ગ્રંથ એની શોભાયાત્રા નીકળી હતી. અને બીજું પણ જે છે કહેવામાં આવે છે કે ભાઈ રાખનાર અને એની કેટલી બધી સિદ્ધરાજસિંહ વિશે લોકવાયકાઓ પણ છે વાર્તાઓ છે એના વિશે આપણે ડિટેલમાં જવું નથી. પરંતુ જે મૂળરાજ સોલંકીએ રુદ્ર મહાલય બંધાવેલો હતો એ રુદ્ર મહાલય શું કરતો કે રુદ્ર મહાલય કામ કરતા કરતા મૂળરાજ સોલંકી શું થાય કે મૃત્યુ પામે
આવી જાય છે અને એનું જે અડધું રહેલું જે કામ જે છે તો કે રુદ્ર મહારાજનું જે નિર્માણ કામ જે અધૂર હતું એ કાર્ય પૂર્ણ પણ કરાવે છે તો કે એનો પપોત્ર કહી શકાય એવા શીઘ્ર જયશ્રી પૂર કરાવે છે તો આપણે એના વિશે એટલું લખી શકાય કે જૈન સાધુ જે હતા નામ હતું હેમચંદ્રાચાર્ય પગથિયા પણ કોને બંધાવેલા છે કે
કુમાર પાળે નિર્માણ કરાવેલા છે બરાબર છે પછી તારંગા હીર જે મહેસાણા જિલ્લાની અંદર આવેલું તારંગા હીર જે છે એ તારંગા હીરની અંદર એમના જે તીર્થંકર હતા અજિતનાથ કોણ હતા કે અજિતનાથ હતા એ અજિતનાથ જે છે એમનો એક જ પથ્થરમાંથી એક જ પથ્થરમાંથી મૂર્તિ પણ મને બનાવેલી છે કે કુમાર પાળે બનાવેલી છે તો કુમાર પાળ જે છે શેત્રુંજય ને ગિરનાર પર્વત પર જૈન મંદિરો સોમનાથ મંદિર જીર્ણોદ્ધાર નું કામ કરે છે અને 9999 જે પગથિયા જે છે એનું નિર્માણ કાર્ય પણ કોણ કરાવે છે તો કે કુમાર પાળ કરાવે છે અને તારંગા હીર જે મહેસાણા જિલ્લામાં આવેલું છે જેમાં અજિતનાથ જે છે જૈન ધર્મના તીર્થંકર એમના જે એક જ પથ્થરમાંથી મૂર્તિનું નિર્માણ કાર્ય પણ કોણ કરાવે છે તો કે કુમાર પાળ કરાવે છે બરાબર છે એના શાસન પછી કુદે સોલંકી વંશનો શાસન આવે છે એનું નામ છે અજયપાળ શું નામ છે તો મિત્રો હવે પછીના સોલંકી વંશનો જે શાસક આવે છે અજયપાળ અને અજયપાળ જે છે એ પોતાના સમયની અંદર 4 વર્ષ શાસન કરે છે કેટલા વર્ષ શાસન કરે છે 4 વર્ષ શાસન કરે છે અને એમની પત્ની હતી એ નાયિકા દેવી કે જેમ આપણે આગળ વાત કરી કે ભાઈ રાજકોટણી પણ પાછી પાણી કરે એવી હતી નહીં અને શ્રેષ્ઠતમ ઉદાહરણ લઈએ તો એમની પત્ની જે છે એનું નામ છે નાયિકા દેવી એ પોતે છે કે નાયિકા દેવી જે છે જ્યારે 1178 ની અંદર આ સિયાદુદ્દીન એટલે કે મોહમ્મદ ઘોરી જે છે એ પોતે શું કરે છે તો કે ભાઈ પાટણ પર ચડાઈ કરે છે જ્યારે ચડાઈ કરે છે ત્યારે એમનો એક નાનો બાળક હોય છે એનું નામ હોય છે મૂળરાજ બીજો એને પોતે શું કરે છે કે એને સાથે લઈને અને સિયાદુદ્દીન ઘોરીને શું કરે છે તો પરાજય આપવા માટે યુદ્ધના મેદાને ચડી જાય છે અને એને ઘોર જે છે શું કરે છે તો કે એને હાર પણ આપે છે અને મોહમ્મદ ઘોરીને શું કરે છે યુદ્ધની અંદર 1178 ના યુદ્ધની અંદર મોહમ્મદ ઘોરીને હરાવી દે છે હવે એને સાથ આપવા માટે કોણ આવે છે કે એનો જે ભાઈ છે કીર્તિપાલ અને એના સમયની અંદર કેહણ જે છે ચૌહાણ રાજા ચૌહાણ વંશના જે રાજા છે કેહણ એ પોતે શું કરે છે તો કે આ સિયાબદીન ભોરીને જે યુદ્ધ થાય છે એની અંદર સાથ આપવાનું કામ કરે છે તો આપણે આજે વાત વિશે નથી કે 4 વર્ષ દરમિયાન 4 વર્ષ શાસન કરે છે એની પત્ની હતી નાયિકા દેવી ગોરીને હરાવે છે હવે એના શાસનની અંદર જે યુદ્ધ થાય છે એમાં મદદ કોણ કરે છે તો ચૌહાણ રાજા જે છે રાજા કેહણ અને જેના ભાઈ હતા કીર્તિપાલ જે છે શું કરે છે તો પોતે મદદ કરે છે એમને મદદ કરે છે તો હવે મિત્રો આ સાથે સહીએ સોલંકી વંશ આપણો પૂર્ણ થાય છે સોલંકી વર્ષ પછી એનો જે શરૂ થાય છે કે સોલંકીનો જે કહેવાય સામંત તરીકે અને સોલંકીઓને જે શાખા તરીકે આવે છે ચોલા ચાલુક્ય સોલંકી વાઘેલા વંશ એના વિશે આપણે જોઈએ તો મિત્રો હવે સોલંકી વંશ પછીના શાસક આવે છે વાઘેલા વંશ આ વાઘેલા વંશ જે છે એ પણ શું છે કે ભાઈ સોલંકીઓની જે શાખા છે શું છે ચાલુક્ય વંશની જે વ્યાજ્રપલ્લી શાખા છે અને તેને આપણે ઇતિહાસની અંદર વાઘેલા વંશ તરીકે અથવા વાઘેલા સોલંકી વંશ તરીકે પણ ઓળખીએ છીએ તો આપણે લખી શકાય કે ચાલુક્યની વ્યાજ્રપલ્લી શાખા અને આપણે બીજા કયા નામ ઓળખી શકીએ સોલંકી વાઘેલા વંશ બરાબર છે આ તરીકે પણ આપણે ઇતિહાસની અંદર શું કરીએ છીએ તો ઓળખીએ છીએ બરાબર છે હવે કુમારપાળ જે છે કુમારપાળના માસા હોય છે ધવલ અને માસા જે છે ધવલ એ શું કરે છે તો કે વાઘેલા વંશની સ્થાપના પોતે કોણ કરે છે કે ધવલ કરે છે કોણ કરે છે આ ધવલ કરે છે હવે ધવલ જે છે એમનો પુત્ર હોય છે અરણોરાજ કોણ હોય છે તો કે અરણોરાજ હોય છે બરાબર છે આ અરણોપાળ રાજ્ય છે એ શું હોય છે કુમારપાળનો સામંત હોય છે શું હોય છે કુમારપાળનો સામંત હોય છે
લેકિન ઉમર પાટણ એક સામ તરીકે એને રાખવામાં આવેલો હોય છે. હવે અહીં આપણે જોઈએ કે આના જે છે ઉમર પાટણ પોતાના જે દબંતી હતા એનો પુત્ર અર્ણોરાજ અને અર્ણોરાજને શું કરે છે તો કે અર્ણોરાજ જે છે એને આ વાદિક ગામ જે છે બરાબર જેને આપણે વ્યાઘ્ર તરીકે પણ ઓળખીએ છીએ આ વ્યાઘ્ર ગામ જે શું કરે છે તો ભેટમાં આપે છે. શું કરે છે? વાઘેલ ગામ ભેટમાં આપે છે અને ભેટમાં આપવાના કારણે એ શું કહેવાય છે તો કે વાઘેલા તરીકે ઓળખાય છે. શું તરીકે ઓળખાય છે? વાઘેલા તરીકે ઓળખાય ઓળખાય છે બરાબર છે. એટલે કે કુમારપાળના માસા એમના પુત્ર ધવલ ધવલનો પુત્ર અણોરાજ અણોરાજ કુમારપાળના જે શાસક સામંત હતો અને સામંતથી ખુશ થઈ અને કુમારપાળ શું કરે છે અણોરાજને વાઘેલ ગામ જે છે એને ભેટમાં આપી દે છે કે ભાઈ આથી તને શાસન અને એનું શાસન તારે સંભાળવાનું. એટલે ભેટમાં આપેલા હોવાના કારણે જે વંશજ નવો થયો અને જે ગામ તરીકે ઓળખાયો તે વાઘેલ ગામ અને વાઘેલ ગામના કારણે આ વંશજ જે કયા વંશ તરીકે ઓળખાવા લાગ્યો ઇતિહાસમાં વાઘેલા વંશ તરીકે ઓળખાવા લાગ્યો બરાબર છે. હવે એમના પાસે બીજા પણ એક શાસક હતા લવણ પ્રસાદ. કોણ હતા? તો કે લવણ પ્રસાદ. આ લવણ પ્રસાદ જે છે એ કોણ હતા? તો ભીમદેવ જે બીજો જે છે ભીમદેવ બીજાના કોણ હતા? તો કે સામંત હતા. કોણ હતા? ભીમદેવ બીજાના સામંત હતા અને એમને જે છે ધોળકા જે છે બરાબર છે આ ધોળકા નગર જે છે એ ધોળકાની સ્થાપના કોને કરી? તો કે ધોળકા નગર વસાવ્યું. આ ધોળકા નગર વસાવે છે લવણ પ્રસાદ બરાબર. તો લવણ પ્રસાદે ધોળકા નગર જે છે નવા નગરની સ્થાપના કરી લવણ પ્રસાદે. એના પછી એમના જે આવે છે શાસક આવે છે વીર ધવલ બરાબર છે. કયા આવે છે? વીર ધવલ. શાસક છે વીર ધવલ. આ વીર ધવલ જે છે એના બે મંત્રીઓ આજે આપણે જાણીએ છીએ વસ્તુપાળ અને તેજપાળ. એના સમયની અંદર બે એના શું થઈ ગયા કે મંત્રીઓ થઈ ગયા વસ્તુપાળ અને તેજપાળ. અને વસ્તુપાળ અને તેજપાળ જે છે એના કેટલાય જૈન મંદિરો પણ નિર્માણ કરાવે છે. એના માટે સૌથી 12મી શતાબ્દીનું જે મંદિર જે છે આબુની અંદર આવેલું જૈન દેરાસર દેરવાડાના દેરા નામે જેને ઓળખીએ છીએ એ કોને બનાવેલું છે? તો કે વસ્તુપાળ અને તેજપાળ બનાવેલું છે. તો કે એના સેનાપતિ તે હતા વસ્તુપાળ અને તેજપાળ. અને તેજપાળ જ્યારે શું કરે છે? તો કે આબુમાં 12મી સદીમાં ભીલવાડાના ડેરા બંધાવે છે બરાબર. હવે વસ્તુમાં હતા એમની પત્ની જે હતી એનું નામ હતું લીલાવતી દેવી. શું નામ હતું? લીલાવતી દેવી. અને એક વાર જે હતા એની પત્નીનું નામ હતું અનુપમા દેવી બરાબર. આ જેરાણી જેઠાણી ડેરો જે છે એ પણ ક્યાં આવેલો છે? તો માઉન્ટ આબુની અંદર આવેલો છે. અને એનાથી પણ આપણે શું છીએ કે વાઘે છીએ બરાબર છે. એના પછી આવે છે વિષ્ણુદેવ વાઘેલા. એના પછી કોણ આવે છે? તો કે વિષ્ણુદેવ વાઘેલા. જે વાઘેલા અને વિષ્ણુદેવ વાઘેલાના સમયની અંદર જ મિત્રો શું થાય છે? ગુજરાતની અંદર 56મી દુકાળ પડે છે. શું થાય છે? 56મી દુકાળ પડે છે. અને આ વિષ્ણુદેવ વાઘેલા છે ઇતિહાસની અંદર એટલા માટે જાણે છે તો ભાઈ કોના સમયની અંદર 56મી દુકાળ પડતો? કે વિષ્ણુદેવ વાઘેલા જે સમયે રાજ કરતા હતા વિષ્ણુદેવ એ સમયની અંદર શું થાય છે? ગુજરાતની અંદર 56મી દુકાળ પડે છે. તો આમ આપણે મિત્રો જોઈએ કે વાઘેલા વંશ જે છે એની અંદર કયા કયા શાસકો થઈ ગયા? તો કે ભાઈ વીર ધવલ વિષ્ણુદેવ અર્જુનદેવ સારંગદેવ છે એવા શું થઈ ગયા? તો કે શાસકો થઈ ગયા. અને એનો છેલ્લો રાજા આપણે જેનાથી પરિચિત છીએ બરાબર છે એનો છેલ્લો રાજા હતો કોણ? તો કે કર્ણદેવ વાઘેલા. કર્ણદેવ વાઘેલા જેને આપણે ઇતિહાસની અંદર કર્ણ ગેલા તરીકે પણ ઓળખીએ છીએ. એના પર એટલે શું થયું છે કે આપણા જે ગુજરાતી કવિ જે છે નંદ શંકર તુલજાશંકર મહેતા કે તેમણે શું કર્યું છે 1886ની અંદર આ કર્ણદેવ વાઘેલા જે છે કર્ણદેવ વાઘેલા ઉપર એમણે શું કર્યું છે કે પોતાનું એક નવલકથા લખેલી છે. શું કર્યું છે? નવલકથા લખેલી છે. હવે આ કર્ણદેવ વાઘેલા જે છે એના સમયની અંદર એટલે કે ઈસવીસન 1304માં આ અલાઉદ્દીન ખિલજી જે છે અલાઉદ્દીન ખિલજી બરાબર છે એના જે સામંત જે છે સેનાપતિ એ સેનાપતિ દ્વારા શું થાય છે? તો કે ભાઈ ગુજરાત પર કર્ણદેવ વાઘેલાના શાસન પર શું થાય છે? એના પર સરદાર જે છે એના પર આક્રમણ થાય છે 1304ની અંદર. અને 1304ની અંદર કર્ણદેવ વાઘેલા જે છે એને હરાવે છે. અને હરાવીને ગુજરાત પર એ સમયે શું થાય છે? દિલ્હી સલ્તનતની સ્થાપના થાય છે. શું થાય છે? ગુજરાતમાં દિલ્હી જે છે
સલ્તનતની શરૂઆત થાય છે અને શરૂઆત થાય છે અને કર્ણદેવ વાઘેલા જે છે આ કર્ણદેવ વાઘેલાના પર આ કર્ણ ગેલો શું છે નવલકથા જે છે એ પણ રચાયેલી છે નવલકથા ક્યારે રચાયેલી છે 1886 માં કોણે લખી છે ના લેખક કોણ છે તો નંદશંકર દુર્જા શંકર મહેતા બરાબર છે મિત્રો તો આમ વાઘેલા વંશનો છેલ્લો રાજા એટલે કોણ તો કર્ણદેવ વાઘેલા 1804 ની અંદર અલાઉદ્દીન ખિલજીના જે સરદાર જે છે એ ગુજરાત પર આક્રમણ કરે પાટણ પર આક્રમણ કરે અને કર્ણદેવ જે છે કર્ણદેવ વાઘેલા એની અંદર હારી જાય અને હારી જવાના કારણે 1804 થી ગુજરાત ઉપર કોનું શાસન આવે તો કે ભાઈ સલ્તનત યુગની શરૂઆત થાય છે હવે મિત્રો આપણને એ પણ ખબર છે કે ભાઈ સલ્તનત યુગની શરૂઆત થવાથી હવે કોણ આવશે તો કે ભાઈ કોનું શાસન આવશે તો વિદેશી આક્રમણના કારણે વિદેશી શાસન આવશે હવે કર્ણદેવ વાઘેલાને શું કરે છે અલાઉદ્દીન ખિલજીના જે સરદાર જે છે એ શું કરે છે તો કે ભાઈ સરદારો હરાવી દે છે અને હરાવ્યા પછી એના પર ગુજરાત પર શાસન કરવા માટે કોને મોકલે છે તો કે ભાઈ શાસન કરવા કોને મોકલે છે નાજીમોને નાજીમો એટલે કે સુબાઓ કોણ તો કે સુબાઓને શાસન મોકલવા માટે મોકલે છે બરાબર છે આ નાજીમો જે સુબાઓ જે છે અલાઉદ્દીન ખિલજી પોતે એકલા હાથે થી શાસન કરી શકે નહીં પણ એના જે સરદારો આવે છે ને પોતાનું શાસન કરે છે એમના દ્વારા શું કરે છે તો કે ભાઈ શાસન થાય છે હવે એ સમયની અંદર ઈસવીસન 1407 માં ક્યારે તો કે ઈસવીસન 1407 ની અંદર જફરખાન જે છે આ જફરખાન કે જેનું મૂળ નામ શું હતું મુજફ્ફરશાહ આ જફરખાન જે છે એ મુજફ્ફર ખાન નામ ધારણ કરે છે અને નામ ધારણ કરીને શું કરે છે તો કે ગુજરાતનો પ્રથમ શું બને છે પ્રથમ સુલતાન બરાબર છે પ્રથમ સુલતાન કોણ ગુજરાતનો પ્રથમ સુલતાન તરીકે કોણ આવે છે તો કે આ મુજફ્ફરશાહ એનું મૂળ નામ હતું જફરખાન પણ જફરખાન નામ બદલીને શું રાખે છે મુજફ્ફરખાન અને મુજફ્ફરખાન ગુજરાતનો પ્રથમ સુલતાન બને છે આવી રીતે ઇતિહાસની અંદર આપણે જોઈએ તો આ વંશની અંદર આ ગુલામ વંશ જે છે એની અંદર કેટલા 14 વંશ થઈ ગયા બરાબર કેટલા 14 શાસકો થઈ ગયા જેમાંથી આપણે જાણીએ છીએ અહમદ શાહ બરાબર અહમદ શાહ છે મોહમ્મદ બેગડો જેને કહીએ આપણે ઓળખીએ છીએ મોહમ્મદ બેગડો બહાદુર શાહ વગેરે સુલતાનો શાસન કરી દીધું અને ગુજરાત પર શું થાય છે કે અને છેલ્લે એના પછી જ્યારે બાબર આવે છે આક્રમણ કરે છે સલ્તનત યુગની શું થાય તો કે પૂર્ણ થાય છે બરાબર છે એ સમયની અંદર કે હવે થોડો આપણે બે વર્ષ સુધી બીજા છે એમને વિશે જોઈ લઈએ 8મી સદીની અંદર હવે જે ઉત્તર ભારત જે હતું બરાબર છે મધ્ય ભારતની અંદર બંગાળની અંદર બે વંશીઓ શાસન કર્યું બરાબર 8મી સદી એમાં આપણે જોઈએ કેરામાં પાલ વંશ બરાબર છે એમાં 8મી સદીના મધ્ય ભાગમાં બંગાળની અંદર શાસન બરાબર 8મી સદીની મધ્ય ભાગની અંદર બંગાળની અંદર શાસન કર્યું એમાં એક છે પાલ વંશ બરાબર તો પાલ વંશનું શાસન જે છે બંગાળની અંદર હતું હવે એનો જે સેનાપતિ જે છે બરાબર છે એની શબ્દની પાછળ શું લાગે છે કે પાલ શબ્દ લાગે બરાબર છે એના સ્થાપક કોણ હતા કે સ્થાપક હતા ગોપાલ શું નામ હતું એનું સ્થાપક નામ હતું ગોપાલ અને ગોપાલ જે છે જો તમે પાછળ પાલ શબ્દ લાગવાના હોવાથી આ વંશ ક્યાં નામ ઓળખાયો પાલ શબ્દથી પાલ વંશ તરીકે ઓળખાયો ક્યાં તરીકે ઓળખાય તો કે પાલ વંશ તરીકે ઓળખાય છે બરાબર છે એને ઈસવીસન 730 થી લઈને 770 સુધી રાજ શાસન કરે છે એના પછી એનો પુત્ર જે છે એ કોણ આવે છે કે ધર્મપાલ શાસક આવે છે બરાબર એનો પુત્ર કોણ આવે છે તો કે ધર્મપાલ શાસક આવે છે હવે આ ગોપાલ જે છે એ ગોપાલ શું કરે છે તો કે આ વંશનો પાલ વંશ જે છે એને આ વિદેશી જે પણ કોઈ આક્રમણ થાય એને બચાવવાનું કામ કરીને પણ કોણ કરે છે તો કે પાલ વંશ કરે છે એના પછી જે છેલ્લો વંશ આવે છે એ છે સેન વંશ કયો વંશ આવે છે સેન વંશ અને સેન વંશ જે છે એના સ્થાપક કોણ હતા તો સામંત સેન હતા કોણ હતા સામંત સેન સામંત સેન કે જેને 1000 અને 96 ની અંદર શું કરે છે તો સેન વંશની સ્થાપના કરે છે શું કરે છે સેન વંશના સ્થાપક છે સામંત સેન 1096 ની અંદર શું કરે છે તો કે સેન વંશની સ્થાપના કરે છે અને આ વંશની અંદર એક મહાન સમ્રાટ તરીકે થઈ ગયો વિજય સેન કયા સેન થઈ ગયા વિજય સેન કે વિજય સેન છે એક પરાક્રમી અને કેવો રાજા છે તો કે
પરાક્રમી અને પ્રજાપ્રિય રાજા હતો બરાબર છે આ સેનમાંથી જે છે ગુજરાતની અંદર 160 પર અસર બંગાળની અંદર 160 વર્ષ શું કરે છે ઉત્તર ભારતમાં શાસન કરે છે અને આ રાજા જે છે પ્રથમ નોંધપાત્ર શાસક તરીકે ઇતિહાસમાં ઓળખાય છે આ વિજય સેન જે છે પ્રથમ નોંધપાત્ર શાસક તરીકે ઇતિહાસની અંદર શું કરે છે તો કે ઓળખાય છે પછી તેના પછી જે છે એના પુત્ર જે આવે છે બલરામ સેન કોણ આવે છે બલરામ સેન દક્ષિણ ભારતના જે પણ કઈ શાસકો છે એમના વિશેની ચર્ચા કરજો થેન્ક યુ